ધોરણ ત્રણ ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 197 પણ હવે આપણે મહારાવણનો પ્રશ્ન ગણીશું. તો જો આપણે આ નોટબુકમાં ગણતરી તમારે દર્શાવવાની છે. પહેલાં આપણે શીખીએ રકમ આપણે શું છે કે ત્રણ મિત્ર એક બેટ અને એક દડો ખરીદવા ઈચ્છે છે. તો બીના પાસે 48.50 રૂપિયા છે, રમણ પાસે 15.50 રૂપિયા છે અને વેણુ પાસે 38 રૂપિયા છે. તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થયા? તો તમને ખબર પડી ગઈ હશે કુલ કેટલા રૂપિયા થયા. આપણે શું કરવાનું છે? બધી રકમનો સરવાળો કરવાનો છે. તો આપણે આની ગણતરી નોટબુકમાં દર્શાવીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે નોટમાં પણ આની ગણતરી રકમ લખીને દર્શાવવાની છે. તો જુઓ, પહેલાં આપણે 48.50 રૂપિયા કોની પાસે હતા? બેના પાસે હતા, વત્તા આપણે કરીશું 55.50 રૂપિયા રમણ પાસે હતા અને વત્તા 38 રૂપિયા વેણ પાસે હતા. આ પ્રમાણે આપણે રૂપિયા પૈસા લખીને વિગત ભરવાની રહેશે. હવે આપણે આ બધાનો સરવાળો કરીશું. તો જુઓ, સરવાળો કરીશું તો અહીંયા આપણે 00 છે, આપણે 0 લખીશું. અહીંયા 5 ને 5 કેટલા થશે? 10 થશે. 10નું 0 વધી પડી 1. આ પ્રમાણે આપણે લખવાની છે. અહીંયાની પૈસાની વધી આપણે રૂપિયા પર લખી. 8માં 1માં 8 ઉમેરતા 9 થશે, 9માં 5 ઉમેરતા 14 અને 14માં 8 ઉમેરતા કેટલા થશે? 22. 22નો બગડો અહીંયા વધી પડી 2. આપણે 4 પર લખાવીશું. હવે આપણે બધી રકમનો સરવાળો કરીશું. 4માં 2 ઉમેરતા થશે 6, 6માં 5 ઉમેરતા 11 અને 11માં 3 ઉમેરતા કેટલા થશે? આપણી પાસે 14 થશે. એટલે આપણે જવાબ કેટલો આવ્યો? 142 રૂપિયા તેમની પાસે કુલ થયા. તો તેમની પાસે કુલ 142 રૂપિયા થાય. આ પ્રમાણે તમારે પહેલા દાખલાની ગણતરી દર્શાવવાની છે. દાખલો બીજો, હરિએ ₹62.50ની રેલવે ટિકિટ બુક કરાવી. તેને 100 રૂપિયાની નોટ આપી. તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? હવે જો તમને ખ્યાલ આવી જ જશે કે આપણે જ્યારે ટિકિટ લેવા જઈએ તો પૈસા આપણે આપીએ તો કંડક્ટર આપણને થોડા બાકીના પૈસા પાછા આપે છે. એમાં પણ જો એને 100 રૂપિયાની નોટ આપી તો કંડક્ટર એને ટિકિટ કેટલાની હતી? 62.50 રૂપિયા. એટલે આમાં આપણે બાદબાકી કરવાની છે, જે આપણે ગણતરી કરી દર્શાવવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રૂપિયા પૈસા લખી આપણે 100 રૂપિયાની નોટ આપી હતી કંડક્ટરને. એટલે 100 રૂપિયામાંથી આપણે કેટલા બાદ કરવાના છે? ટિકિટના 62.50 રૂપિયા બાદ કરવાના છે. તો આપણે આ બાદબાકી કરીએ તો અહીંયા 0 પૈસાની બાદબાકી કરતાં 0નું 0 રહેશે. હવે જુઓ, 10માંથી 5 બાદ નહીં થાય એટલે બાજુમાં 10 બોલાવીશું. એટલે અહીંયા આપણે કેટલા મૂકીશું? તો અહીંયા આપણે મૂકીશું, હવે અહીંયા જુઓ, અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે. એટલે અહીંયા પણ આપણે 10 કોટ લેવો પડશે. દરેક બાદ બાકી નથી એટલે અહીંયા આપણે 0 મૂકીશું. અહીંયા આપણે કેટલા લખવું પડશે? અહીંયા આપણે 9, અહીંયા પણ આપણે 9 મૂકીશું અને અહીંયા આપણી પાસે થશે 10. હવે 10માંથી 5 બાદ કરતાં વધશે આપણી પાસે 5. હવે આપણે રૂપિયાની ગણતરી કરીએ તો 9માંથી 2 બાદ કરતાં કેટલા વધશે આપણી પાસે? 7 રહેશે. અને અહીંયા 9માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 6 બાદ કરવાના છે. 9માંથી 6 બાદ કરતાં આપણી પાસે વધશે 3 અને અહીંયા 0નું 0. તો આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા? 37.50 રૂપિયા એને પાછા મળશે. એટલે બાકી રહેલી રકમ આપણે કેટલી આવી? 37.50 રૂપિયા. એટલે આપણે વિગત લખીએ કે હરીને ટિકિટ સાથે 37.50 રૂપિયા પાછા મળશે. આ વિગત તમારે લખીને લખવાની છે. દાખલો ત્રીજો, ગીતા અને તેના મિત્ર ખરીદી કરવા ગયા. તેને 58 રૂપિયા 37 રૂપિયા અને 22 રૂપિયાની વસ્તુ ખરીદી. ગીતા પાસે 100 રૂપિયાની એક નોટ હતી. બેલી રકમ ચૂકવવા માટે તેના મિત્ર પાસેથી કેટલી રકમ ઓછી લેવી પડે? તો સૌપ્રથમ આપણે ગણતરીમાં 58, 37 અને 22 રૂપિયાનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણે સરવાડો કરીશું. 58 રૂપિયા 37 રૂપિયા અને 22 રૂપિયાનો સરવાળો. તો અહીંયા આપણે સરવાળો કરતાં 8માં 7 ઉમેરતા થશે 15, 15માં 2 ઉમેરતા થશે 17, 17નો 7 વધી પડી 1, 5ને 1 6, 6ને 3 9 અને 9માં 2 ઉમેરતા થશે આપણી પાસે 117 રૂપિયા કુલ એ લોકોની રકમ થઈ. હવે આપ શું કીધું છે? એ લોકો પાસે કેટલા રૂપિયા છે? માત્ર ગીતા પાસે 100 જ રૂપિયા છે. તો એની ખરીદી કેટલા રૂપિયાની થઈ? 117 રૂપિયાની થઈ ને. તો આપણે એની કુલ ખરીદી, એની પાસે કુલ ખરીદી 117 રૂપિયાની થઈ છે. એટલે આપણે કેટલા રૂપિયા ઉછીને લેવા પડે એની ગણતરી કરીશું. તો 117 રૂપિયાની આપણી ખરીદી થઈ, બરાબર છે. એની ગીતા પાસે માત્ર કેટલા રૂપિયા છે? 100 રૂપિયા ગીતા પાસે છે. તો આપણે કેટલા રૂપિયા એને જોઈશે ઓછીના? તો બાદબાકી કરતાં દર્શાવીશું. તો અહીંયા 0માંથી 7 છે અને 0 છે એટલે 7 રહેશે. અહીંયા પણ 1 અને 0 છે એટલે અહીંયા 1 રહેશે અને 1માંથી 1 જાય તો 0. એટલે આ 17 રૂપિયા જે છે એ ગીતાએ કેવા લેવા પડશે? ઓછીના લેવા પડશે. એટલે 17 રૂપિયા એને
ઓછીને લેવા પડશે। પાન નંબર 198 તમને અહીંયા કીધું છે, મુંબઈ સમાચાર। કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા, બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવાયા। એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા, કારખાનાવાળા તેમની પાસે સખત મજૂરી કરાવતા હતા, તે તેમને એક દિવસના ફક્ત 20 રૂપિયા આપતા હતા। બાળકો ગામમાં તેમના ઘેર જવાથી ખૂબ જ ખુશ છે, તેઓ ખાસ શાળામાં જશે, જેથી કરીને તેઓ તેમની ઉંમરના બીજા બાળકો સાથે ભણી શકશે। બાળકો પાસે કામ કરાવી કારખાનું પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે, પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે। એટલે અહીંયા બાળમજૂરી વિશે વાત કરી છે, લોકો બાળમજૂરી કરાવે છે કે નાના બાળકોને હોટલમાં, રેસ્ટોરન્ટ્સમાં કે નાની દુકાનો પર કામ કરતા બતાવે છે, તો બાળમજૂરી એ ગુનો કહેવાય। એટલે પોલીસે આ ગુનેગાર વ્યક્તિને પકડ્યા છે અને તેમને એ લોકો કામ કરાવવા માટે ઓછા પૈસા, એટલે કે એક દિવસના માત્ર બાળકોને 20 જ રૂપિયા આપે છે, જે ખૂબ ઓછા કહેવાય છે, અને ખૂબ વધારે કામ કરાવે છે તે અંગે તમને અહીં સમાચાર મુંબઈના સમાચારપત્રમાં વાત કરી છે। અને પોલીસે અને પત્રકારે તેમને ત્યાંથી છોડાવ્યા છે, હવે તેમની માટે એ લોકો યોગ્ય પગલાં કારખાના સામે એ લોકો લેશે। તો જો આપણે અહીંયા તેની ગણતરી આપી છે તો જોઈએ, આપણે શું કીધું છે, ચાલો આપણે જોઈએ કે કારખાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। તો અહીંયા તમને ગણતરી કીધું છે કે એક પુખ્ત વયનો માણસ, એટલે મોટી ઉંમરનો કોઈ માણસ હોય છોકરાઓ કરતાં, તે એક માણસને એક દિવસને કેટલા રૂપિયા મળવા જોઈએ, 85 રૂપિયા મળવા જોઈએ। કોઈ મોટો માણસ કામ કરે છોકરાઓ બાળકો કરતાં, તો એને એક દિવસના 85 રૂપિયા મળવા જોઈએ। અને બાળકોને કેટલા રૂપિયા ચૂકવાય છે, માત્ર 20 રૂપિયા જ ચૂકવાય છે, એક દિવસના 20 રૂપિયા। તો હવે એક માણસ દીઠ કારખાનાની બચત કેટલી થાય છે, તો જો મોટા વ્યક્તિ હોય તો 85 રૂપિયા આપે છે, બરાબર છે, અને બાળકોને 20 રૂપિયા આપે છે, એટલે આપણે 85માંથી 20 રૂપિયા બાદ કરીએ તો 65 રૂપિયાની એ કારખાના માલિકની બચત કહેવાય, બરાબર છે। એટલે એક દિવસના એ 65 રૂપિયા એ માલિક બચાવે છે। તો અહીંયા પ્રતિ દિવસ 10 માણસ દીઠ કારખાનાનું ખર્ચની બચત આપણે દર્શાવવાની છે, તો જો 65 રૂપિયા એક દિવસની બચત છે, તો એક 10 માણસો કામ કરે તો કેટલા માણસ કેટલા બચાવી શકે, 665 રૂપિયા, સોરી 650 રૂપિયા એ બચાવી શકે। એનો ગુણાકાર આપણે 65 × 10 કરીએ તો 665 દિવસ પૈસા એ બચાવી શકે છે। પાન નંબર 199 તમને કીધું છે કે રેલવેની મુસાફરી, આ રેલવે ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી જાય છે, રસ્તામાં તે ન્યુમાલ, અલીપુર અઢવાર, કોલપાડા સ્ટેશન ઊભી રહે છે, જુદા જુદા રેલવે સ્ટેશન સુધી ટિકિટની કિંમત તમને કોઠામાં આપી છે। જો તમને કોષ્ટક દર્શાવ્યું છે એમાં કયું કેટલું અંતર કાપે છે ટ્રેન, અને કયા સ્ટેશન પર જાય છે, અને એનું ભાડું કેટલું છે તે તમને અહીંયા કોષ્ટકમાં દર્શાવ્યું છે, એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। પાન નંબર 200 ઉપર તમને આપ્યું છે અંતર શોધો, તો પહેલું અંતર આપણને શું કીધું છે કે ન્યૂ માલથી ગુવાહાટી વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે, તો આપણે આની ગણતરી નોટબુકમાં કરવાની છે। ન્યૂ માલથી ગુવાહાટીનું અંતર આપણે જોયું છે તો 495 કિમી આપ્યું છે અને 57 કિલોમીટર આપ્યું છે, આપણે આમાંથી બાદબાકી કરવાની છે અને અંતર શોધવાનું છે। 495માંથી આપણે 57 બાદ કરીશું, તો સૌથી પહેલાં આપણે જોઈશું એકમમાં 5 છે અને 7 છે, 5માંથી 7 નહીં જાય એટલે બાજુમાં આપણે 10 લઈશું, 9ની ઉપર આપણે મૂકીશું 8, અહીંયા થશે આપણી પાસે 15, 15માંથી આપણે 7 બાદ કરીશું તો 8 વધશે, 8માંથી 5 જશે તો 3, અને અહીંયા વધશે 4×4 એટલે 438 કિમી એ ન્યૂ માલથી ગુવાહાટીનું અંતર 438 કિમી થશે। હવે આપણને બીજું કીધું છે કે ન્યૂ માલ અને ગોલપાડા વચ્ચેનું અંતર, તો ન્યૂ માલ અને ગોલપાડા વચ્ચેનું અંતર તમને કીધું છે, તો અહીંયા આપણને 366 કિમી એ ગોલપાડાનું અંતર છે અને ન્યૂ માલનું અંતર આપણી પાસે 57 કિમી કોષ્ટકમાં આપેલું છે, તો આપણે 366માંથી 57 કિમી બાદ કરવાના છે। તો અહીંયા આપણે બધી લઈ પડશે, 6માંથી 7 નહીં બાદ થાય એટલે આપણે 6ની ઉપર અહીંયા લખીશું 5, અહીંયા આપણી પાસે થશે 10 એટલે 16 થશે, 16માંથી આપણે 7 બાદ કરીશું તો કેટલા વધશે, 9 વધશે, 5માંથી 5 જાય તો 0 અને 3×3 એટલે ન્યૂ માલ અને ગોલપાડા વચ્ચેનું અંતર કેટલું થશે, 309 કિલોમીટર થશે। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં આને બીજા દાખલાની ગણતરી તમે મેં નોટબુકમાં કરીને બતાવી અને તેનો જવાબ મેં અહીંયા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે લખ્યો છે। હવે ત્રીજો પ્રશ્ન છે, અલીપુર દ્વારથી ગુવાહાટીનું અંતર, તો અહીંયા અલીપુર દ્વારથી ગુવાહાટીનું અંતર આપણને 495માંથી તમારે 175 બાદ કરી જવાબ અહીંયા દર્શાવવાનો છે, એ પ્રમાણે મેં ચોથા અને પાંચમા દાખલાની પણ વિગત લખી દર્શાવી છે, તમારે તમારી નોટબુકમાં બધા દાખલાની બાદબાકી કરી એનો જવાબ તમારે જાતે ગણીને લખવાનો છે। હવે આપણે નવો પ્રશ્ન લઈએ, ટિકિટની કિંમત શોધો,
पहलू है भूपेन न्यू जलपाईगुड़ी थी अलीपुर द्वारा जाए छे टिकट भाड़ू के थे तो आप आगे कोष्टक में जलपुरबाई नु भाड़ू जो कीधु अलीपुर द्वारा सुधी 28 रुपया तमने दर्शाव्यू है। आप खाली मात्र की किमत लखवा है 28 रुपया भाड़ू थे। तमारे जवाब आखा वाक्य में लखवा है नोटबुक में। बीजों इंदिरा ने न्यू जलपाईगुड़ी थी गुलपरा जाव पड़ से टिकट मैं के रुपया चूकव पड़ से तो अँ तक कोष्टक में गोलपड़ा स्टेशन भाड़ू 49 रुपया ने 49 रुपया ने 50 पैसा दर्शाव्यू है। तीजू डेबू सीमा ने गोविंद न्यू जलपाईगुड़ी थी न्यू माल जाए तमने 3 टिकट के रुपया चूकव पड़े। जो ये लोग के जन है 3 जन है और टिकटन भाड़ू के न्यू मलन 12 रुपया ने 50 पैसा है तो आप 12 रुपया ने 50 पैसा ने 3 वड़े गुणी अथवा 12.50 सरवाड़ो करीशू तो आपको जवाब के 37.50 रुपया ए लोगनी टिकट 3 जनी टिकट थी बराबर है। हवे के रुपया आपे 50 रुपया नोट आपे तो के रुपया पाचा मे आप शोधवानु तो अँ मैं बादबाकी कर बताया है रुपया पैसा लखी 50 रुपया में 37 रुपया ने 50 पैसा बाद करता जवाब आप 12 रुपया ने 50 पैसा तमनी पास पाचा मैसे। विद्यार्थी मित्रों तमारे आ दाखला की गणतरी तमने बे दाखला गणतरी बताव्या है तमारे नोटबुक में कराया है ए प्रमाण तमारे बाकी दाखला गणतरी पर नोटबुक में दर्शावानी है। टिकट शोधो कि आ प्रश्न पण तमारे नोटबुक में रकम लखी और व्यवस्थित जवाब साथ गणतरी कर दर्शावाना है। अहीं तमारू प्रकरण 14 पाठ्यपुस्तक में पूरु थाय छे। तमने जे कई प्रश्न नोटबुक में लखवाना है गणतरी कर दर्शावाना रहेशे।